नमस्कार दर्शक मित्रों, रवि सेगलिया यूट्यूब चैनल पर आप तमाम मित्रों नु स्वागत छे, अभिवादन छे। एक नवा वीडियो साथे आपनी समक्ष उपस्थित छु। मित्रों, आजे बात करवी छे खास करीने शाळामां भणता विद्यार्थीओनी, अने ए माटे खास शिक्षकों अने आचार्यश्रीओ माटे एक विशेष वीडियो साथे उपस्थित छु। मित्रों, आपणे जाणीए छीए कि यूडाइज अपडेट करवू ए खूब ज अनिवार्य छे, त्यारे कॉम्प्यूटर वगर एटले के मोबाइल थी आ काम कई रीते आपणे करी शकीए सर्व शिक्षा अभियाननी वेबसाइट पर, ए आजे बतावानो एक प्रयास छे। तो आशा राखू कि आ प्रयास आप सौने पसंद आवशे। अने हाँ मित्रों, साथे साथे एक विनंती ए छे कि जो प्रथम वक्त आप आ चेनल पर विडियो निहाळी रह्या होय तो आ चेनल ने सब्सक्राइब करवानू अने सब्सक्राइब करावानू न भूलशो। विडियो ने लाइक करजो अने आ अंगे आपना कोई अभिप्राय होय तो ए पण इच्छनीय छे। मोबाइल नंबर 9976 74636, फरीथी 9976 74636, आ नंबर पर व्हाट्सएप करजो। तो शुरू करिए मित्रों, सर्व शिक्षा अभियाननी वेबसाइट अहींथी आपणे ओपन करिए ssa.gujarat.org/s, તો અહીંયા SSA વેબસાઇટ 21% ઓપન થઈ રહી છે। SSA વેબસાઇટ વેબ વ્યૂ 100%। તો મિત્રો, આપ જોઈ શકો છો આ સર્વ શિક્ષા અભિયાનની વેબસાઇટ જેમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એના પર આપણે જવાનું છે। હવે ખાસ કરીને સ્ક્રીન રીડર યુઝ કરતા મિત્રો, આ વેબસાઇટનું હોમ પેજ જે છે એ એક્સેસેબલ નથી। તો અહીંયા નંબર પ્રમાણે લિંક બતાવવામાં આવી છે, લિંક 1 2 3 એ રીતે, જેમાં 8 નંબરની લિંક જે છે એ આપણા માટેની આ લિંક છે। તો એને જોવા માટે જેમ કે 3 આપણે 8 નંબર ગોતવાનો છે સ્વાઇપના સહારાથી। નોર્મલ મિત્રો તો સાઇટ ઉપરથી જોઈ અને સીધું જ ત્યાં જઈ શકશે। આ 8 નંબર છે, એના ઉપર આપણે ડબલ ટેપ કરીએ, ક્લિક કરીએ તો શાળા કોર્સ, તો અહીંયા જે છે એ ઓપન થઈ ચૂક્યું છે। આધાર ફરીથી આપણે જોઈએ 13.23 ઓપન ટેબ મોર ઓપ્શન્સ બટ વેબ વ્યૂ આધાર એનેબલ ડાઇઝ ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન સર્વ શિક્ષા એપ એડોપ્ટ ઓફ ગુજરાત હેડિંગ 3। તો આધાર એનેબલ ડાઇઝ જે પેજ છે એ ઓપન થઈ ચૂક્યું છે। અને મિત્રો, અહીંયા આપણે શાળાની આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાનો હોય છે, જે આપણે એન્ટર કરીએ એપ્લિકેશન લોગિન પાસવર્ડ એન્ટર કર્યા, ત્યારબાદ લોગિન બટન ઉપર ક્લિક કરીએ છીએ એટલે જે આપણી શાળાનું વેબ જે પેજ છે એ ઓપન થશે। હવે મિત્રો, અહીંયા એક બટન છે જે મેનુ બટન છે, બાળકોની નવી એન્ટ્રી કે અપડેટ કરવા માટે મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરો। ફરીથી જોઈએ સૂચના, બાળકોની નવી એન્ટ્રી અપડેશન અને ટ્રેક કરવા માટે મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરો। મતલબ કે જે અહીંયા બટન છે મેનુનું એના ઉપર આપણે ક્લિક કરીએ તો જેમાં હોમ અને આ મેનેજ સ્ટુડન્ટ એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા એક નવું પેજ ઓપન થશે જેમાં 3 ખાસ કરીને રો છે, એમાં આપણે પહેલી રોમાં જે તે ધોરણને આપણે અપડેશન કરવાના છે વિદ્યાર્થીઓને એમાં જઈશું। દાખલા તરીકે ધોરણ 7
manage students, શૈક્ષણિક સત્ર 2018-19. Heading 3. શૈક્ષણિક સત્ર 2018-19-20. હવે 2018-19 માફ કરજો મિત્રો. Updation with Child UID : Updation with Child UID. જો ડાયરેક્ટ કોઈ વિદ્યાર્થીનું UID નંબર હોય આપણી પાસે અને એને સીધો જ અપડેટ કરવો છે તો અહીંયા એન્ટર કરવાનું, ત્યારબાદ અહીંયા એને સર્ચ કરવાનું અને એને એ રીતે આપણે અપડેટ કરી શકીએ. ત્યારબાદ આપણી શાળામાં જે સૂચના અહીંયા આપી એ પ્રમાણે, જેમાં જે ધોરણનો ના વિદ્યાર્થીને આપણે અપડેટ કરવાના છે એમાં આપણે જઈશું. દાખલા તરીકે ધોરણ 7 આ ધોરણ 7 એના ઉપર આપણે ક્લિક કરીએ. 20% 70% auto enable dies web view 80% 100% showing 1 to 5 of 28 entries. તો મિત્રો અહીંયા 28 એન્ટ્રી છે જેમાં 1 થી 5 આપણને બતાવે છે, 1 to 5 of 28. તો અહીંયા ટ્રેક સ્ટુડન્ટ્સ વિથ ચાઇલ્ડ યુઆઈડી સ્લેશ સ્કૂલ ડાઈસ કોડ ટ્રેક સ્ટુડન્ટ યુઆઈડી અથવા તો શાળાના ડાઈસ કોડ પ્રમાણે પણ આપણે એને ટ્રેક કરી શકીએ. ટ્રેક વિથ ચાઇલ્ડ યુઆઈડી અને એ જ રીતે ચાઇલ્ડ યુઆઈડી થી ટ્રેક કરી શકીએ. અહીંયા સર્ચ ટ્રેક વિથ સ્કૂલ ડાઈસ કોડ અહીંયા કરી અને સર્ચ સર્ચ ફોર મોર ઓપ્શન. અહીંયા જે નવા વિદ્યાર્થીને કોઈને આપણે ચેક કરવાના છે, ખાસ કરીને ધોરણ 1માં જ્યારે વિદ્યાર્થી દાખલ થાય છે તો એને માટેના આ બધા જે આ બધી વિગતો છે. ત્યારબાદ અહીંયા 5 વિદ્યાર્થીની ડિટેલ બતાવી છે. અહીંયા 5 છે તો દાખલા તરીકે આપણે 10 જોઈએ છે. સિલેક્ટેડ 10 શોઈંગ 25 50 ઓલ એન્ટ્રીઝ સર્ચ એડિટ બોક્સ સર્ચ ધ કાર્લેટ એક્ટિવેટ ધ સોર્ટ કોલમ ડિસેન્ડિંગ કોલમ પ્લસ રો 24121205601110024. દાખલા તરીકે આ એક આધાર નંબર અહીંયા આપણને મળે છે, યુઆઈડી નંબર. એના ઉપર આપણે ક્લિક કરીએ તો જો જોઈએ સ્ટુડન્ટ નેમ ટોટલ જે વિગત છે એ અહીંયા આપણે બતાવે છે. અહીંયા આપણે એને એડિટ કરવો છે, ડિલીટ કરવો છે તો ટોટલ વિગત આપણને બતાવે છે. તો જેમાં દાખલા તરીકે આ નંબર ઉપર આપણે ક્લિક કરીએ તો 24130630 ડિલીટ લિસ્ટ 24130630 સ્ટોપ કોલન 03112 24130630. અહીં આપણે એમાં નામ પણ બતાવે છે. સ્ટુડન્ટ નેમ ફાધર નેમ કોલન સલીમભાઈ. જો અહીંયા જુઓ સ્ટુડન્ટ નેમ કોલન પરવેઝ. આ પરવેઝ નામ, ફાધર નેમ સલીમભાઈ, મધર નેમ કોલન મિતવન, અહીંયા મધર નેમ, સરનેમ કોલન પેથન, સરનેમ પઠાણ, સ્ટોપ કોલન 03112002. અહીંયા ડેટ ઓફ બર્થ, શાળામાં દાખલ ક્યારે થયો છે બાળક, એ જીઆર નંબર, ક્લાસ 7, એડિટ સબમિટ. હવે અહીંયા જે સબમિટ છે તો એડિટ માટેનું છે અને ડિલીટ છે. ધારો કે આ વિદ્યાર્થી આપણામાં નથી અને આપણે એને કાઢી નાખવો છે તો અહીંયા રેકોર્ડમાંથી એને ડિલીટ પણ કરી શકાય. તો આ રીતે દરેક વિદ્યાર્થીને આપણે અપડેટ કરી શકીએ છીએ. જેમ કે આપણે જોઈએ તો ફર્સ્ટ પ્રીવિયસ જેથી આગળના વિદ્યાર્થી બતાવશે જે અપડેટ થવાના બાકી હશે એ. ત્યારબાદ અહીંયા 1, અહીંયા 2, તો લિસ્ટ લેવલ 1 7 આઇટમ્સ, જેમાં 7 આઇટમ. નેક્સ્ટ લાસ્ટ લિસ્ટ નેક્સ્ટ લિસ્ટ આ નેક્સ્ટ. તો એ રીતે આપણે આગળ પણ જઈ શકશું. 7 આઇટમ્સ 7 પ્રમાણે 5 5 પ્રમાણે 0603001151024. દાખલા તરીકે આ નંબર ઉપર આપણે ક્લિક કરીએ વેબ વ્યૂ અપગ્રેડ, જેમાં ઓથર એનેબલ ડાઈસ
જોઈએ કેટલીક વિગતો આપણને મળે છે, જેમાં જોઈએ લાસ્ટ વાળું આપણે જે નંબર હતો એ આપણે જોવાનો હતો. અપડેટ કરવો છે દાખલા તરીકે, તો એ સબમિટ ઉપર ક્લિક કરીએ, એડિટ વાળા સબમિટ ઉપર. Author enabled dies. Web view. 52%. 55%. આ પેજ ઓપન થાય છે. 69%. અહીંયા એની તમામ ડિટેલ 72% જે છે એ આપની સમક્ષ 74% ઉપસ્થિત થાય છે, જેમાં 77% જોઈએ તો 80% આપણે જોઈએ 100% મેનેજ સ્ટુડન્ટ્સ. મેનેજ સ્ટુડન્ટ જેમાં પ્રવેશ નંબર અહીંયા બતાવે છે, આ પ્રવેશ નંબર અહીંયા બાળકનું જન્મ તારીખ 31/01/2011. તો એ રીતે તમામ માહિતી જે છે એ આપણને મળે છે. હવે અહીંયા છેલ્લે અપડેટનું એક ઓપ્શન મળે છે, છેલ્લે વર્ષ 2019 માટેની સ્થિતિ અત્યારે હાલ, તો કે ભાઈ આ શાળામાં જો આ શાળા એ છોડી હોય કોઈ કારણસર તો અહીંયા આપણે ચેન્જીસ કરવો પડે. ત્યારબાદ અપડેટ ઉપર આપણે ક્લિક કરીએ, જો કોઈ વિગત બાકી હશે તો આપણને બતાવશે, અને બાકી નહીં હોય તો એ નહીં બતાવે. તો જોઈએ આપણે આની કોઈ વિગત બાકી છે કે અપડેટ થઈ જશે, તો એ અપડેટ થઈ જશે. તો આ રીતે આપણે જે છે એ વિદ્યાર્થીઓને અપડેટ કરી શકીએ છીએ. 78% author enabled dies web view 79% 80% 13.232.5 જો અહીંયા આપણને કન્ફર્મેશન મેસેજ પણ મળી ગયો છે. 13. data update successfully for following school. data update for successfully, તો આ અપડેશન નો આપણને મેસેજ પણ મળી ગયો છે. અને ઓકે બટન ઉપર આપણે ક્લિક કરીએ છીએ, તો ફરીથી જે મેનેજ સ્ટુડન્ટ વાળું જે પેજ હતું એમાં હોમ પેજ ઉપર આપણે આવી ગયા છીએ. અને એ રીતે આપણે દરેક વિદ્યાર્થીને અપડેટ કરી શકીએ છીએ. તો આશા રાખું કે આ પ્રયાસ એ આપ સૌને પસંદ આવ્યો હશે, અને આ અંગેના આપના અભિપ્રાયો ઈચ્છનીય. ચેનલને સબસ્ક્રાઈબ કરો, મિત્રો સાથે શેર કરો, અને જલ્દી જ મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો, ધન્યવાદ. Lock screen, voice assist button.